નમસ્કાર. વંદે માતરમ. હું પટેલ દર્શનાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ધોરણ 5માં પર્યાવરણ સબ્જેક્ટ ભણાવું છું. અને આજે આપણે આપણી જે ત્રીજી યુનિટ ટેસ્ટ છે તેના રિવિઝનમાં પ્રશ્ન નંબર 3ની વાત કરીશું. તો પુનરાવર્તનમાં આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર 3 અ જોડકા જોડો 3 માર્ક્સમાં પૂછાશે, બરાબર છે? ખાસ યાદ રાખજો, જોડકા છે અને 3 માર્ક્સમાં છે. તો તમને અ અને બ વિભાગ તો આપેલો હોય છે, તમને ખબર જ છે. અને જોડકા લખો છો ત્યારે ખાસ પુરવણીમાં તમારે અ વિભાગ જેમ આપ્યો છે તે પ્રમાણે લખવાનો, બ આખો વિભાગને લખવાનો નથી. પણ બમાંથી જે ક્રમમાં આપણે જવાબ શોધીએ છીએ તે ક્રમમાં એની સામે આપણે જવાબ કરીને લખવાનું થાય છે, બરાબર છે? તો ખાસ અ વિભાગ લખવાનો છે, સીધે સીધા એ બી સી ડી નથી લખવાના. ઓકે, જવાબ અની સામે બનો જવાબ લખો છો, બી ડી સી જે આપ્યું હોય તે પણ લખવાનું અને આ પણ લખવાનું છે. ચલો જોઈએ. તો પહેલું છે કે ડોંગા. તો ડોંગા જે છે વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે ડોંગા ઘેતા બકરા રાખવાની કોઈ જગ્યા છે, દિવાલોની બહાર નીકળતી બાળીઓ છે, પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે, કે પછી ડી પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિ છે, અથવા તો ઈ ચાંગપા જાતિનો શંકુ આકારનો તંબુ છે. તો વિદ્યાર્થી મિત્રો જે ડોંગા છે એ શું આવશે? તો જવાબમાં ડોંગામાં આવશે કે સી, પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે, બરાબર. એટલે જવાબમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં તમારે એની સામે સીધા જવાબ લખવાના છે. ટીચર અત્યારે ભલે લખે તો પહેલાંની સામે શું આવશે? તો કે સી આવશે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો રેબો. તો રેબો શું છે? તો બધા તમારે વાંચવાના. તો રેબો છે એ ઈ ચાંગપાનો શંકુ આકારનો તંબુ છે. તો એમાં તમારે લખવાનું થાય બીજા સામે જવાબ આવશે ઈ. ઓકે. ત્યાર પછી ડબ. દબ શું છે? તો દબ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ઘેતા બકરાને રાખવાની જગ્યા છે, તો કે ના, દિવાલોની બહાર નીકળતી બાળીઓ છે, તો તે પ્રમાણે જોવાનું. ત્યાર પછી આ તો જવાબ આવી ગયો, પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિ છે, ચાંગપાનો શંકુ આકારનો તંબુ છે. તો દબ શું છે? તો દબ એ દિવાલોની બહાર નીકળતી બાળીઓ છે, બરાબર છે. એ ખાસ યાદ રાખજો કે શું છે? તો કે દિવાલોની બહાર નીકળતી બાળીઓ. એટલે જવાબ આવશે એની સામે ત્રીજાની સામે જવાબ આવશે શું? તો કે બી. અને ત્યાર પછી આપણે જોવાનું છે ચોથું, લેખા. તો લેખા શું છે? તો લેખા એ ઘેટા બકરા રાખવાની જગ્યા છે. તો એમાં જવાબ આવશે એ. એટલે ચોથાની સામે શું જવાબ આવશે? તો કે એ. પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે આ રીતના જવાબ લખવાના થતા નથી. પરીક્ષામાં તમારે અની સામે સીધે સીધા આ ક્રમમાં સી, ઈ, બી અને એ ક્રમમાં તમારા બધા જવાબ લખવાના. ઓકે. જોડકો નંબર 2, તો તેમાં જોઈએ તો કે આપણે જોઈએ તો એમાં આપણને જુદી જુદી આપત્તિઓ આપેલી છે અને એ આપત્તિમાં શું થાય છે તે આપેલું છે, બરાબર છે. તો પહેલું જોઈએ કે એ ધરતીકંપ છે. તો ધરતીકંપ આમાંથી ધરતીકંપને રિલેટેડ સંબંધિત હશે. જુઓ, એ જંગલ સંપત્તિને નુકસાન થાય છે ધરતીકંપમાં, બી સમુદ્ર કિનારાને નુકસાન થાય છે, પછી આપણે જો ધરતી ધ્રુજવા લાગે છે, તો કે હા, ધરતીકંપમાં ધરતી શું થાય છે? ધ્રુજવા લાગે છે, બરાબર છે. એટલે એમાં જવાબ આવશે પહેલાંની સામે શું? તો કે સી. ઓકે. ત્યાર પછી બીજું, પૂર. તો પૂર સમયે શું થાય? તો કે પૂર જે છે એ નદીનો ધસમસતો પ્રવાહ જ્યારે આપણા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે તે. તો બીજાની સામે જવાબ આવશે શું? ડી. ત્યાર પછી ત્રીજું, વાવાઝોડું. તો વાવાઝોડું આવે છે ત્યારે શું થાય? તો કે ઈ, અતિ ઝડપે પવન ફૂંકાય છે. એટલે ત્રીજા સામે આવશે ઈ. ચોથું, ડાવાનળ, બરાબર છે. તો ડાવાનળ શું છે વિદ્યાર્થી મિત્રો? તો ડાવાનળ જે છે એ જવાબ આવશે 4 નંબરમાં, કે એ જંગલ સંપત્તિને નુકસાન થાય છે, બરાબર છે. એટલે એનો જ સાથે જવાબ આવશે એ. પ્રશ્ન 3 આ જ જોડકા પૂછાય એવું નથી. તમને તમારી વર્કશીટમાં પાઠને રિલેટેડ કોઈ પણ જોડકું પૂછાય તો બમાંથી તમારે એને રિલેટેડ શોધીને જોડવાનું થશે. ઓકે. પ્રશ્ન નંબર 3માં પૂછાવાનું છે મને ઓળખી મારું નામ લખો. તો એમાં તમને આ રીતના કોઈ પણ પાઠમાંથી બનાવીને પૂછવામાં આવે તો તમને આવડવા જોઈએ. 2 માર્ક્સના પૂછાશે, 2 પૂછાશે.
તો હું ગૌરવ જાનીની મોટરસાઇકલ છું. તો ગૌરવ જાનીની મોટરસાઇકલ માટે એક આપણને પ્રોપર વર્ડ આપેલો છે, તો તે આવશે લોનર. બરાબર છે. ત્યાર પછી મારો ઉપયોગ સ્કૂટરમાં ઈંધણ તરીકે થાય છે. તો સ્કૂટરમાં પેટ્રોલ ડીઝલ શું આવી શકે? તો પેટ્રોલ આવી શકે, એટલે અંદર આવશે પેટ્રોલ. બરાબર. સ્કૂટરમાં બળતણ તરીકે, ઈંધણ તરીકે હંમેશા પેટ્રોલનો ઉપયોગ થાય. હું સૌર ઉર્જાનો ઉપયોગ કરી ખોરાક તૈયાર કરતું કુકર અથવા તો સાધન છું, ઉપકરણ છું, કંઈ પણ આવે તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ થતો હોય અને ખોરાક રંધાતો હોય એવું સાધન આવશે સૂર્ય કુકર અથવા તો સૌર કુકર, જે લખો તે. બરાબર છે. તો બંને સાચું આવશે. સૂર્ય કુકર પણ લખી શકો, સૌર કુકર પણ લખી શકો. મારું બીજું નામ પેટ્રોલિયમ છે. તો કોણ આવશે? તો પૃથ્વીના પેટાળમાંથી આપણને જે પ્રાપ્ત થાય છે ખનિજ તેલ, ખનિજ તેલને જ આપણે પેટ્રોલિયમ કહીએ છીએ. એટલે અહીં જવાબ આવશે પેટ્રોલિયમ. રાહદારીઓ રસ્તો ઓળંગવા માટે મારો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાફિકના નિયમોમાં જોયેલું કે રસ્તો હંમેશા ક્યાંથી ઓળંગવો જોઈએ? તો રસ્તો હંમેશા ઝીબ્રા ક્રોસિંગ આવે, એટલે જવાબ આવશે ઝીબ્રા ક્રોસિંગ. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવશે હું ચાંગપા જાતિનો શંકુ આકારનો તંબુ છું. તો ચાંગપા જાતિનો શંકુ આકારનો તંબુ આપણે હમણાં જ જોઈ ગયા, એને શું કહેવાય છે? તો કે રેબો કહેવાય છે, એટલે રેબો આવશે. પછી હું ઠંડા રણ તરીકે ઓળખાતો વિસ્તાર છું. તો ઠંડા રણ તરીકે તો લે આવશે. બરાબર. ત્યાર પછી મારા વાળમાંથી વણીને પટ્ટીઓ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ આપણને ખબર છે તંબુ બનાવવા. તો યાક નામનું પ્રાણી છે કે જેના વાળમાંથી પટ્ટીઓ બનાવવામાં આવે છે મજબૂત. હું રાજસ્થાન રાજ્યનું પાટનગર છું. રાજસ્થાન રાજ્યનું પાટનગર શું આવશે? તો એ આવશે જયપુર. ઓકે. ત્યાર પછી હું શ્રીનગરનું જાણીતું સરોવર છું. શ્રીનગરમાં એક જ સરોવરની આપણે વાત કરી છે અને તે આવશે ડાલ સરોવર. અને છેલ્લું એક છે, હું દરિયામાં આવતી કુદરતી આપત્તિ છું. તો દરિયામાં આવનાર કુદરતી આપત્તિ આવશે સુનામી. બરાબર છે. તો આ પ્રમાણે કોઈ પણ પાથમાંથી પૂછાય તો તમને આવડવું જોઈએ. ઓકે. વંદે માતરમ.